આપણે બધું જોઈએ છીએ, બસ જે માટે કહીએ છીએ બસ જીવી નાખીએ છીએ, જીવી નાખીએ છીએ, કારણ કે જીવી નાખવાનું છે, નહીં કે આપણે જીવવું જ છે. ફેર છે, મને યાદ છે 1983માં, આજે છોકરાઓ 83 સમજે છે નહીં સમજે, હું કાઉન્સિલમાં દાખલ થયો ત્યારે અમારા પ્રમુખ સાહેબ હતા અકબરભાઈ, સોકોમો અકબરભાઈ અલીભાઈ, અને હું ઉપપ્રમુખ ચૂંટાણો હતો. તો પછી એ જમાનાનું એમ હતું કે ઓલો પ્રમુખ ચૂંટાય પછી ઈ એક પ્રવચન કરે, પછી ઓલો ઉપપ્રમુખ ચૂંટાય પછી એને પ્રવચન કરવાનું. હવે ત્યારે હજી મારી ઉંમર બહુ ઓછી, નાની હતી. તો મને મારો ભાવ આવ્યો, તો અત્યારે છે ને મોહમ્મદ રઝાભાઈ છે ને, એના સસરા હતા પ્રમુખ મોહમ્મદભાઈ ધીરાણી, પ્રવચન કરવો એટલે મને તમને ખબર છે પ્રભુ સાહેબ, મને તમારી બધાની બીમારી ચડી છે હમણાં, આજે તમને ખબર છે કઈ છે, ઓલું માઇક્રોનાઇટ ઇકોનિટ ચોટી ગયો છે મારા હાથમાં, હું હવે નીકળતો નથી. દોઢ કલાક કરી રહી ગયો હસનેનભાઈ, તમે કોણી કલાક કરી નાખશો વર્તા, તો હું જરાક ટાઈમ લઈશ તમારો, મને 2 મિનિટ કીધું હસનેનભાઈ, હું 2ની જો 15 કરી નાખું તો તમે બહુ ભૂલું ના કરશો. તો હાજી સાહેબે મને કીધું કે તું પ્રવચન કર ગુજરાતીમાં. તો હું ઉભો થયો ને તો કંપવા માંડ્યો, મને સમજણ ના પડે, આખો થતો હતો, સમજણ ના પડે કે શું બોલું ને કેમ બોલવું, કારણ કે આદત નહીં ગુજરાતીમાં, ફ્રેન્ચીમાં બધું બોલવાનું હોય, ફ્રેન્ચીમાં ફટાફટ આપણે બોલી શકીએ. તો હું બોલ થયો, 2 બોલ બોલ્યા, સલામ લઈને કુંને કહ્યું, પછી ઉભો રહી ગયો, પછી ફ્રેન્ચીમાં શરૂ કહ્યું. એટલે એ દિવસથી મેં નિયમ રાખ્યો કે આજથી હું જ્યારે ગુજરાતીમાં બોલીશ એટલે ગુજરાતી જ શબ્દ વાપરીશ, બધા ગુજરાતી જ શબ્દ વાપરવો. આપણે પેલા નહોતા આવડતા, પછી હવે આ બધા આપણા તમને ખબર છે ને, આ બધા પ્રમુખ બધા આવેલા હતા એના પાસે અમે શીખતા હતા. તમે વિચાર કરો હમણાં આપણે કેવું સારું ગુજરાતી સાંભળ્યું. 20 વર્ષ મુલ્લા અસગર સાથે હતા, પોતે કેટલા વર્ષ પ્રમુખ રહી ગયા હતા વર્લ્ડ ફેડરેશન, જે સૌથી ઊંચી પદવી છે, જે હમણાં આપણે અસગરભાઈ ને સાંભળ્યા પ્રમુખ સાહેબ ને, ઊંચામાં ઊંચી આપણે ખોજાની પદવી હોય તો એ લોકો બે, આજે આપણે જોઈએ છે આફ્રિકા ફેડરેશન ના પ્રમુખ સાહેબો બે, એ લોકોની કેટલી ઊંચી પદવી છે. આપણે જોઈએ છે ગુલામભાઈ છે ધીરજી, એ લોકો એ પણ કેટલું કામ કરેલું છે ને, કેટલી સારી ગુજરાતી બોલે છે. તો હવે એ લોકો બધા એમના પછી તમે મને પીરશો તો એટલે પતી ગયું છે ને. તો હવે એ જમાનામાં મેં નિયમ કર્યો કે ગુજરાતી બોલવું એટલે પહેલેથી છેલ્લે સુધી ગુજરાતીમાં જ બોલું, જો ફ્રેન્ચીમાં બોલું તો ફ્રેન્ચીમાં જ બોલું, અને જો અંગ્રેજીમાં બોલું તો અંગ્રેજીમાં જ બોલું. હવે આ બધા ઓલા પ્રવચન કરતા હોય ને તો હું સાંભળું, સાંભળું ને પછી એમ થાય કે હા આ શબ્દ બહુ બરોબર છે. આપણા પ્રમુખ સાહેબ તમે પણ રહી ગયા છો, તો ઓલો કે છે હું તો આફરીન થાઉં છું, એટલે હવે હું મગજમાં લઈ લઉં આફરીન એટલે આમ બોલું આમ. એમાં છે ને આપણામાં જેમ ઇંગ્લિશમાં કે ને વિલ પાવર કહે, એટલે વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, જ્યારે આપણે ચાહતા હોઈએ ત્યારે આપણે થઈ શકે, પણ આપણે મહેનત કરવાની હોય કે ચાહતા હોય ત્યારે આપણે કરી શકીએ, અને બિલકુલ કરી શકાય. મને યાદ છે એના માટે એક બીજો હું તમને મારી પોતાની તારીખ કહું છું જિંદગીની. હું જ્યારે હજી ભણીને આવ્યો ત્યારે એક મોટી પેઢી છે આપણે મડાગાસ્કરમાં ગોતો નાખીએ છીએ, એ ઇસ્માઇલીની છે, એનું ઉદઘાટન હતું. તો ઉદઘાટનનું છે ને આપણે ઓલું આમંત્રણ આવેલું હતું, એટલે મારા બાપાને તો એ મને કહે છે કે તું જા, તને કંઈ શીખવાનું હોય છે. ત્યાં હું ગયો ને
તો એક ભાઈ હતા અઝીઝ ઇસ્માઈલ, તમે બધાને સાંભળેલું હશે. એ મારા કરતા લગભગ 15 વર્ષ મોટો હશે. તો એ બોલતો હતો, એની ભાષા એટલી ઊંચ, એને જે કાર્ય કરેલું હતું એટલું ઊંચ, એટલું એ જમાનામાં પોતે એટલું તરક્કી કરી હતી. તો હું વિચાર કરતો હતો કે જો આ માણસ મારા જેટલો જ ભણેલો, જો એ આજે એટલું કરી શકે તો હું કેમ ના પહોંચી શકું, એ જ ટાર્ગેટ, હું એ જ રીતે કેમ ના પહોંચી શકું. એટલે આપણે એક તો આપણામાં કુવત હોવી જોઈએ કે આપણે જેમ કીધું ને કે આપણે જોતું હોય કે મને આ કરવું છે, અને બીજું શું હોવું જોઈએ કે આપણે એક કોઈ નકશો હોય, આપણે જેમ ઇંગ્લિશમાં એ લોકો કે એક રોલ મોડલ હોય, એક આપણે કહીએ કે મને આના જેવું થવું છે, એક મોડેલ હોવું જોઈએ આપણે કહીએ એને, એના પ્રમાણમાં એટલે એના હિસાબે આપણે આસ્તે આસ્તે તરક્કી કરી શકશું. અને આજે આ બધી જવાનીઓ છે, આપણી મા બહેનો છે, આપણા ભાઈઓ છે, બધા શુદ્ધ ગુજરાતી બોલી શકે છે, પણ જો આપણામાં એટલી કુવત હશે, તાકાત હશે, તો આપણે આગળ આવી શકશું. અને આ છે, હું તમને એક વાત કરું, આપણે બધે એક વાડામાં રહેવા વાળા છે, ગુજરાતીમાં વાળો કે અમને મલગાસમાં છે ને વાલા નાઈ કે છે, એટલે વાલા કે. મારા પોતરા, મારા નવાસા, મારા પરપોતરા, મારા પરપોતરા નવાસા, અને તમારા પરપોતરા ને પરપોતરીઓ ને બધા છે લોકો અંદર અંદર શાદી કરવાના છે. જો આપણે મહેનત નહીં કરીએ તો આપણા બચ્ચાઓ રસ્તાથી નીકળી જશે, આપણા હાથમાંથી આસ્તે આસ્તે ચાલ્યા જશે, બીજી કોમ તરફ ચાલ્યા જશે, બીજી કોમ તરફ જશે તો એ લોકો લગ્ન બીજી કોમ તરફ કરશે. એમ નથી કે હું તમને કહું છું આપણે ખોજા વધારે હોશિયાર છે કે વધારે ઊંચા છે, પણ અલ્લાહ પાક શું કહે છે એની પાક કિતાબમાં, મેં તમને જુદી જુદી ટુકડીમાં બાંધ્યા છે એટલે તમે એકબીજાને ઓળખી શકો. એટલે કે શું આપણે આપણી ઓળખ રાખવાની છે, આપણે આપણી સંસ્કૃતિ બાકી રાખવાની છે. આજે શું થયું, 1980 પછી છે ને, 1980 પછી આપણા ઉપર બજી, પહેલા તો ઓલા ફ્રેન્ચ અને અંગ્રેજીની ઓલો અસર આવતો હતો, એના હિસાબે આપણે પાછા કોઈ દિવસ ઇન્ડિયા પાકિસ્તાન તરફ ના ગયા, ઇન્ડિયા તરફ ખાસ કરીને આપણે વધારે ફ્રાન્સ ને લંડન ને ત્યાં ફરવા જતા હતા અને ત્યાંથી વેપાર કરતા હતા. આપણે કોઈ દિવસ હિન્દુસ્તાનથી વેપાર નથી કર્યો. આજે આપણા છોકરાઓને આપણે પૂછીએ ને તમારી અટક કઈ છે, અટક એટલે શું, અટક એટલે શું. હું અહીંયા જે જુવાન હશે કોઈ છોકરો, એને કહીશ તાર બાપાનું નામ શું થઈ ગયું, અલીભાઈ. હા અલીભાઈ, અલીભાઈ કેવા, ખબર નથી, ખબર છે. પપ્પા કેતા મારા અલીભાઈ હિરજી. હા એ પછી તો 7 પેઢી સુધી તો આપણે જાણવાનું હોય જ. જો આપણે 7 પેઢી સુધી આપણે આપણા ભણવાનું નામ ના જાણતા હોય તો આપણે ક્યાંથી આવેલા છે તે ક્યાં જાણીએ છીએ, જેમ હમણાં ભાઈ કહી ગયા, તો આપણે કેમ કરશું. હમણાં હું બચમાં ગયો ગયા 6-8 મહિના પહેલા અહીંયા જામનગર, કારણ કે અમે જામનગર, જામનગર ગયો ને લાલપર, મને ખાતરી છે કે તમારા આ ગઝાલી તમે લાલપર ના હશો, હું ગાઉં છું. હા બીજા ઘણા હશે લાલપર ના, નાંદુરી ના, ત્યાં ના હશે. આપણે ત્યાં જઈએ તો એ લોકો પહેલા તમને પૂછે તમારી અટક શું, અટક શું, સાચે ચિંકેસ છે વાપર, એ સવાલ છે. પણ એક વસ્તુ જો સાંભળજો, હમણાં આપણે ફિલ્મ શું જોયું, ઓલો ભાઈ હતો ને ઓલો ડાવવાળો, એ જે ભાષા કરતો હતો ને એ આપણાથી હજી એટલી બધી ફેર નથી. આપણે હજી એમ કહી શકીએ કે આપણે હજી એટલા બધા ધોવાયેલા નથી, આપણે હજી બાકી છે કંઈ, આપણે હજી કંઈ છે ને કે આપણે બાકી છે, અને આપણે જો કોશિશ કરશું તો આપણે આપણી અસલિયત ઉપર બાકી રહી જશું ઇન્શાઅલ્લાહ. કારણ કે શું થાય છે કે જો આપણે એ મહેનત નહીં કરીએ, પ્રભુ સાહેબ મને આશા છે કે તમે મને હજી 5-10 મિનિટ દેશો કે તમે બહુ થાકી નહીં ગયા. ઉપરો દેખાય છે ત્યાં, ઉપરો દેખાય છે. આપણે જો મહેનત નહીં કરીએ ને તો આપણે આ બધી તસ્બીના પાવ્યા હોય ને તસ્બી તૂટી જાય,
તસ્બીના પાર્યા હોય ને એમ વેરચિયર થઈ જશું. એમ આપણે થોડાક છે ને યુરોપિયન ઓલા અમેરિકન થઈ જશું, થોડાક કોઈ ફ્રેન્ચ થઈ જશું, થોડાક કોઈ બ્રિટિશ થઈ જશું, અને થોડાક કોઈ પોર્ચ્યુગીઝ થઈ જશું. અને 1980 પછી આપણા ઉપર એક નવી જાતનું ઇન્ફ્લુઅન્સ આવેલું, નવી જાતની અસર આવેલી. એ જે અહીંયા ક્રાંતિ થઈ હતી અહીંયા ઈરાનમાં, એની અસર આવી કે આપણો મઝહબ છે ને વધારે આપણું મજબૂત થઈ ગયો, આપણા ઉપર અસર સારી આવી, વધારે મજબૂત થઈ ગયો. પણ એમાં શું થયું કે આપણી ભાષા એકદમ નબળી પડવા માંડી. આ છેલ્લા 40 વર્ષથી આસ્તે 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 નબળી પડવા માંડી, કારણ કે જે બધા મૌલાના આવ્યા એ બધી એ લોકોની નવી નવી ભાષા આપણે શીખવાડવા માંડ્યા. બે દો પલ કી બાત હૈ, પલ એટલે શું? ગુજરાતી ભાષા જ નથી બે પલ. એવા એટલા શબ્દ આવવા માંડ્યા કે જે છે ને એના હિસાબે આપણે આપણી ભાષા જે મૂળ ભાષા છે ને એ ભૂલતા જ ગયા છે, ને નવી ભાષામાં આવવા માંડ્યા છે. અને જો આપણે મહેનત નહીં કરીએ તો બહુ જ આપણો ખતરો છે આપણા ઉપર. પણ આ પાછું લાવવા માટે આપણે વાર લાગશે. આ એક દિવસનું કામ નથી, આપણે બહુ વાર લાગશે. અને મને આશા છે કે આપણી કોમમાં એટલી કુવત છે કે આપણે પાછા વળશું. અને તમારે જેવા ઓલા જોશીલા છો રઝાલીભાઈ નાની, અને આપણા પ્રમુખ સાહેબ એટલા જોશીલા છે, બધા એટલા છે, મને આશા છે કે આપણે જે હું આ નવા આપણા આફ્રિકા ફેડરેશનના શબીરભાઈ એટલા ઓલા ઉમંગ વાળા છે કે એવું બધા આપણે કોશિશ સાથમાં કરશું તો આપણે નોખી નોખી જગ્યામાં આપણે પાછા ઊંચા આવી શકશું ઇન્શાઅલ્લાહ. અને આપણે પછી આપણી ભાષા તરફ આવી જશે. આનો છે ને એક દાખલો છે, હું તમને એક દાખલો, હજી જરા બે જ પેજ પૈદા છે, હજી 5 પેજ થયું હતું, હવે બે પેજ પૈદા છે, બે પાના પૈદા છે. હવે આપણે આમાં છે ને એક દાખલો છે, હું તમને દાખલો આપું ભાષાનો ને કોમનો. યહૂદી કોમ છે ને 1910 છે ને એ લોકો સાવ સાફ થઈ ગયા હતા. એ લોકોની ફકત બોલી તોરેત બાકી હતી, એટલે કે આપણું જે કુરાન છે ને બાકી હતું ને, થોડાક એ લોકો મોલાના હતા ને, એ લોકો એ ભાષા કરતા હતા. પણ એ લોકોએ મહેનત કરી કે પાછી ભાષાને સજીવન કરે. અને 1910 પછી યહૂદી પાછું ઇઝરાયલને પેદા કર્યું અને ઇઝરાયલમાં વાજિબ કરી નાખ્યું કે ફક્ત યહૂદી ભાષા હોવી જોઈએ. આજે તમે યહૂદી બધા યહૂદી તમને મળશે એકબીજા સાથે, ફક્ત એ લોકોની ભાષા હિબ્રુમાં વાત કરશે, એ લોકોની ભાષામાં વાત કરશે. એટલે આપણે એમ નથી કે આપણા પાસે એટલી તાકાત છે, આપણા પાસે એટલી કુવત છે એ લોકો જેવી, પણ ભલે એટલું ના હોય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જ આપણે કરી શકશું ઇન્શાઅલ્લાહ. આપણે કાપતા થઈએ આમાં, નહીતર તો પછી છે ને વધારે સમય ચાલ્યો જશે. આના માટે છે ને આપણે કઈ થોડુંક કુરબાની આપવી જોઈએ, કારણ કે દરેક કામ માટે કુછ પાને કે લીએ કુછ ખોના ચાહીએ, નહીં તો બોલા રહેશે. કુછ પાને કે લીએ કુછ ખોત પણ ચાહીએ, કઈ જોતું હોય તો કંઈક આપવું જોઈએ. એટલે આપણે કઈ કુરબાની આપવી જોઈએ, કઈ ખર્ચો કરવો પડશે. આપણે પણ રસ્તા ઘણા છે. આજે આજે આપણે કા પાણી આપણે પીરસીએ માણસોને, કા માણસોને કહીએ કે તમે કુવા સુધી જાઓ પાણી પીવા લે, તો જો આપણે કહેશું કે તમે કુવા સુધી જાઓ પાણી પીવા લે તો બહુ ઓછા માણસ છે કે સા હવે તો મોમેન્ટ શીશામાં મળી જાય છે ને અમે કુવામાં જઈએ, એટલે આપણે હવે પીરસવું ગમશે. એટલે એના માટે છે ને આપણા પાસે ઘણી છે સગવડ છે. આપણે જો આ ઇન્ટરનેટ છે, આપણા પાસે રેડિયો છે, આપણા પાસે ટીવી છે, એના દ્વારા છે ને આપણે ઘણું કામ કરી શકીએ. અને આપણી કોમને આસ્તે આસ્તે, એક ફેરામાં તો કંઈ નહીં થાય, થોડું થોડું કરી ને પાછું આપણે શીખવાડીએ કે આપણે આપણી ભાષા તરફ જરાક આપણે ખેંચીએ. કારણ કે જો આપણી ભાષા તરફ હશે ને તો આપણું ધર્મ પણ બાકી રહી જશે. આપણે શું સાંભળ્યું હસનભાઈ શું બોલ્યા હતા કે આપણી એક કોમ એ છે કે જે રિલિજિયસ છે અને સોશિયલ છે, એટલે સામાજિક કામ એ સાથે સાથે જાય છે અને ધાર્મિક કામ એ સાથે જાય છે.
બે વસ્તુ જોડાયેલી છે. આપણે અહીંયા કોશિશ કરીએ કે આપણે પાછા આસ્તે આસ્તે આપણે ધર્મમાં ઓલા જોડાઈએ. એમાં એના માટે છે ને એક એક જગ્યા છે જે મિમ્બર છે. મિમ્બરથી છે ને આજે જો આપણે હંમેશા ઉર્દુમાં મજલિસો સાંભળશું તો આપણા બચ્ચાઓ ઉર્દુ સમજતા નથી, તો આપણે ઉર્દુના એ લોકો નિંદુ કહેવા માંડે, છોકરો નિંદર કહેવા માંડે. મને ખબર છે કે મોટા મોટા એ નિંદર કરે છે. એટલે એ શું થાય કે માણસો સમજતા નથી. પણ કહીએ કે ઉર્દુ મેં ક્યું મજલિસ હોતી, લુત્ફ આધી હૈ ઉર્દુ મેં, તો કિતની લુત્ફ હૈ, કિતની શીરી જબાન હૈ ઉર્દુ, તો ઉર્દુ મેં લુત્ફ આધી હૈ. તો મેં કહેતા હું કે ક્યું લુત્ફ કે લીએ મજલિસ મેં હમ લોગ જાતે હૈ યા તો ઇસ્લામ કે લીએ જાતે હૈ. એટલે મજા માટે જઈએ છે કે આપણા ધર્મ પ્રત્યે આપણે આ મોહબ્બત છે એના હિસાબે આપણે જઈએ છે. તો લુત્ફ ના જોવાય, આપણે આપણી ભાષામાં જે આપણા બચ્ચાઓ સમજતા હોય એ ભાષા પેલા આસ્તે આસ્તે લઈ આવીએ. બીજું કે આપણે કઈ રીતે બચ્ચાઓને પાછા લઈ આવી શકીએ. આજે ઘણી આપણે મડાગાસ્કરમાં, મને યાદ છે ખબર નથી હવે બીજા દેશમાં કેમ છે, પણ મડાગાસ્કરમાં વર્ષો સુધી મદ્રેસામાં, જેમ હમણાં મોહમ્મદ રઝાભાઈ આપણે કહી ગયા ને કે પાંચ મીમ, એમાં બે જ મીમ હું વાપરું છું. મદ્રેસામાં આપણે ભાષા ગુજરાતી કરવી જોઈએ, કારણ કે આપણે જો એને કહેશું કે આપણે ઇંગ્લિશમાં બધું સમજાવીએ પણ થોડુંક પાકલા ગુજરાતી લખવામાં હોય તો લખવામાં આવે, આખું આખું જે જે પડવાનું હોય ને, જે પઢાઈ હોય ને આખી ગુજરાતીમાં હોવી જોઈએ, સિલેબસ ગુજરાતીમાં હોવું જોઈએ. એટલે શું થાય કે આસ્તે આસ્તે બચ્ચાઓને અસર થાય. અને છેલ્લું કે એ જે બચ્ચાઓને આપણે જો ગુજરાતીમાં પઢાવશું તો એ લોકોના મગજમાં ઉતરશે. અને તમને ખબર છે ને જે આપણે મજા આવે છે ગુજરાતી સાંભળવાની એ બીજી ભાષામાં નહીં આવે. તો હું એમ સમજું છું કે આપણે કોશિશ કરવી જોઈએ કે આપણા મદ્રેસામાં પણ ગુજરાતી ભાષા આસ્તે આસ્તે પાછી આવી જોઈએ. અમે શું થયું કે આ છેલ્લા થોડા વર્ષોથી એમ કહેવામાં આવ્યું કે હવે આસ્તે આસ્તે તમે ઇંગ્લિશમાં નાખી દો, તમે ફ્રેન્ચમાં નાખી દો, તમે બીજી ભાષામાં નાખી દો, તો આપણે છોકરાઓને છે ને હવે ખબર નથી પડતી કે આપણે કોણ છે ને ક્યાંના છે ને ક્યાંના નથી, એને ખોવાઈ જાય છે. મને મેં તમારો ઘણો સમય લીધો, માફ કરજો, તમારા બધે થાકી ગયા છે. મને ધ્યાન છે, મને અહેસાસ થાય છે, મને મને સદમો થાય છે કે આપણા પાસે વધારે સમય નથી કે હું તમારી પાસે કંઈક વધારે બીજું કંઈ સમજાવી શકું. પણ આટલું ટૂંક સમયમાં જે પણ મને નોંધાવું છું કે 15 મિનિટ થઈ, 15 મિનિટમાં જે કોશિશ કરીએ વધુ, મને આશા છે કે જે સંદેશો તમને પહોંચાડ્યો વાલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ.